પોરબંદરના સુભાષનગર તરફ જતા રસ્તે વર્ષોથી લાઇટિંગોનો અભાવ જોવા મળે છે, જેને કારણે હજારો અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે. ત્યારે લોકોની આ સમસ્યાને લઈને શિવસેના મેદાનમાં આવી રહી છે અને જીએમબીને એક આવેદનપત્ર પાઠવી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ કરવા માંગ કરી છે. તેમ છતાં જો નિરાકરણ નહીં થાય તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પોરબંદર જિલ્લા શિવસેના દ્વારા ગુજરાત મેરીટાઈમ બોર્ડને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ શહેરમાં બોખીરા વિસ્તારથી બંદર, સુભાષનગર અને જાવર તરફ જતો રોડ સિંગલ પટ્ટી રોડ છે, તેમજ આ રસ્તા પર લાઇટિંગની કોઈ પણ પ્રકારની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી નથી. પોરબંદર શહેરનો આ ખૂબ જ મહત્વનો રસ્તો છે, કારણ કે આ રસ્તા પરથી બંદર, સુભાષનગર અને ઝાવર તરફ જવાય છે, જેને કારણે આ વિસ્તારમાં બોટના હજારો કારીગરો, દુકાનદારો, ધંધાર્થીઓ તેમજ દંગાના માલિકો અને દંગામાં કામ કરતા શ્રમિકો તથા ઝાવર વિસ્તારમાં વસવાટ કરતા લોકો અને કારખાનામાં અવર જવર કરતા લોકો, સૂકી મચ્છીના દંગામાં કામ કરતા લોકો હજારોની સંખ્યામાં આ રસ્તેથી અવર જવર કરતા હોય છે. એટલું જ નહીં, પરંતુ બંદરે પણ મોટી સંખ્યામાં વાહનોની અને લોકોની અવર જવર રહેતી હોય છે. તો નેવી અને કોસ્ટગાર્ડ જેવા ડિફેન્સ વિભાગની જેટી પણ બંદર પર આવેલી હોવાથી ડિફેન્સના કર્મચારીઓ અને વાહનો પણ મોટી સંખ્યામાં આ રસ્તા પરથી અવર જવર કરતા હોય છે. પરંતુ આ રોડ પર યોગ્ય સુવિધાઓ ન હોવાને કારણે સેંકડોની સંખ્યામાં અકસ્માતો સર્જાઈ રહ્યા છે. છેલ્લા કેટલાય વર્ષોમાં સેંકડો લોકો આ અકસ્માતનો ભોગ બન્યા છે, તેમજ લગભગ એક ડઝન કરતા વધુ લોકોના મોત પણ અકસ્માતમાં નીપજ્યા છે. ખાસ કરીને લાઇટિંગની કોઈ સુવિધા ન હોવાથી અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ત્યારે સુભાષનગર અને જાવર વિસ્તારના લોકો હાલ આ રોડ પરથી નીકળતા પણ ભય અનુભવે છે, તેમજ રાત્રિના સમયે લાઇટિંગના અભાવે મહિલાઓ અને બાળકો આ રોડ પરથી નીકળવાનું ટાળી રહ્યા છે. વર્ષો સુધી આ રોડ પર લાઇટની સુવિધા ન અપાઈ હોવાથી આ વિસ્તારના લોકોને ખુલ્લો અન્યાય થયો છે. ભૂતકાળમાં અનેક સંસ્થાઓ અને સ્થાનિક લોકો દ્વારા આ અંગે રજૂઆતો પણ થઈ છે, તેમ છતાં આ રજૂઆતો ધ્યાનમાં લેવામાં આવતી નથી, જેના પરિણામે દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધી રહી છે અને સરકારી તંત્રના પાપે લોકો ભોગ બની રહ્યા છે. ત્યારે એટલી માંગણી છે કે પોરબંદર શહેરના મહત્વના આ સિંગલ પટ્ટી રોડને ડબલ પટ્ટી રોડ બનાવવામાં આવે, તેમજ સમગ્ર રોડ પર લાઇટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે અને આ વિસ્તારના લોકોના હિત માટે શિવસેના કટિબદ્ધ છે. તેમ જણાવી આગામી એક મહિનામાં સમસ્યાના નિરાકરણ અંગે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો શિવસેનાની પ્રણાલી મુજબના આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જિલ્લા દ્વારા આજે જીએમબીને રજૂઆત કરવામાં આવેલી છે કે આજે બેગ બ્રિજથી લઈને સુભાષનગર વિસ્તાર સુધીનો જે રસ્તો છે આ રસ્તાને ડબલ પટ્ટી રસ્તો કરવો. આજે સિંગલ ટ્રેક છે, સિંગલ ટ્રેકની અંદર જે અકસ્માતો થાય છે, અકસ્માતના કારણે ઘણા બધી લોકોના મૃત્યુ થાય છે. એવી જ રીતે આજે લાઇટનો અભાવ હોય એટલે અમે જે લકડી બંદર વિસ્તારથી લઈ અને બોકીરા વિસ્તારથી લઈ અને સુભાષનગર વિસ્તાર સુધી લાઇટોની વ્યવસ્થા કરવા માટે અમે પણ એ રજૂઆત કરી છે અને જીએમબીના અધિકારીઓને મળીને વહેલામાં વહેલી તકે આ રજૂઆત, અમારી રજૂઆતોને ધ્યાનમાં લઈ અને જે પ્રજાની સમસ્યાઓ છે આ સમસ્યાનો હલ લાવે અને જે લાઇટો છે એ ખરેખર લાઇટો આજે વહેલી તકે જો ચાલુ થાય તો અકસ્માતથી ઘણા લોકો બચી શકે તે માટે અમે સાહેબને રૂબરૂ મળી અને રજૂઆત કરી છે. તેવી જ રીતે ફોર ટ્રેકનું કામ વહેલી રીતે વહેલાસર ચાલુ થાય અને વહેલાસર ચાલુ થાય તો અકસ્માત થવાના પણ એ ભય ઓછા થઈ જાય અને લોકોને ઘણી બધી રાહતો થઈ જાય. રાત્રિના સમયે જે લોકો નીકળી નથી શકતા આ લોકો આરામથી નીકળી શકે, કારણ કે લાઇટના અભાવે સુભાષનગર વિસ્તારમાંથી રાત્રિના સમયે આવું જવું બે નીકળ્યું ખૂબ જ તકલીફો પડતી હોય. આ તકલીફો પણ એ લોકોને દૂર થાય તે માટે અમે આજે જીએમબીના અધિકારીશ્રીઓને મળી અને અમારી રજૂઆત કરી છે અને વહેલામાં વહેલાસર અમારી આ સમસ્યાનો નિકાલ લઈ આવે એવી અમે માગણી કરેલી છે અને જો નહીં કરે તો આવનારા દિવસોની અંદર શિવસેના દ્વારા જલદ આંદોલન કરી અને આનું પરિણામ જે કંઈ આવે એ અમે લઈ આવવા માટે તૈયાર છીએ. જવાબ આપ્યો કે અમે જે લોકો અમારે જે લોકલ સ્થાનિક લેવલની જે પોરબંદરની રજૂઆતો છે આ રજૂઆતોને અમે ગાંધીનગર સુધી અમારી હેડ ઓફિસમાં પહોંચાડી દીધી છે અને હેડ ઓફિસમાંથી જ્યારે મંજૂરી આવે ત્યારે અમે આના કામ વહેલાસર ચાલુ કરી શકીએ માટે અમારી હેડ ઓફિસને અમારી તમારી રજૂઆતોને પણ એ તાત્કાલિક ધોરણ અમે ગાંધીનગર મોકલી દઈએ અને ગાંધીનગરથી ફરી પાછી રજૂઆતો આવે એટલે અમે તાત્કાલિક ધોરણે તમને સાથ સહકાર આપીને અમે કામ કરવા માટે તૈયાર છે. પણ ઉપરની ઓફિસોમાંથી છેલ્લા ઘણા વર્ષોથી આ રજૂઆતો જાય છે સ્થાનિક ઓફિસની, તે હજી પણ એ આવતી નથી અને જો વહેલી તકે ઉપરના અધિકારીઓ છે ગાંધીનગરના એ જાગૃત થાય અને વહેલી તકે મોકલે તો અમારી સમસ્યાઓ તાત્કાલિક ધોરણે હલ થઈ શકે. આ આવેદન આપતી વેળાએ જિલ્લા પ્રમુખ અશોક થાનકી, જિલ્લા પ્રભારી કલ્પેશ રાતડિયા, શહેર પ્રમુખ અશ્વિન જુંગી, શહેર ઉપપ્રમુખ નારણ સલેટ, તાલુકા પ્રમુખ ભીમભાઈ બાપોદરા અને તાલુકા ઉપપ્રમુખ અશ્વિનભાઈ મેઘનાથી, તેમજ શિવસેના અગ્રણી બિપિનભાઈ પંડ્યા,
નવી બંદર ખારવા સમાજના પટેલ હરીશભાઈ તુંબડિયા, રાજેશ સલેટ તથા ઉપપ્રમુખ રમેશભાઈ ચામડિયા સહિતના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ અંગે યોગ્ય કરવા જીએમબીના અધિકારી શામળાભાઈ અને પવાર તેમજ સોલંકી સહિતના અધિકારીઓએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.